છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાજ શેખની ઉપસ્થિતિમાં દરબાર હોલ ખાતે વ્યાજ વટાવ અંગે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ત્રણ વાત તમારી અંતર્ગત રાજ્યમાં વ્યાજનો ખોટી રીતે દુરુપયોગ કરીને સામાન્ય લોકોને હેરાન કરતા તત્વો સામે લાલ આંખ કરી વ્યાજ માફિયાઓ સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સામાન્ય લોકોને વ્યાજની ચુંગલમાંથી બહાર લાવવાના ખૂબ સુંદર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંગેની જવાબદારી રાજ્યના પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વિભાગે લોકોને વ્યાજ વટાવમાંથી બહાર લાવવા માટે લોકસંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા નગરજનો સાથે વ્યાજ વટાવના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ હોય તે માટે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર નગરના વ્યાજ માફિયાથી ત્રસ્ત થયેલા સામાન્ય નાગરિકે જિલ્લા પોલીસ સમક્ષ પોતાની હૈયાવરાટ ઠાલવી હતી. તો જિલ્લા પોલીસ વડાએ છોટાઉદેપુર પોલીસને તેઓની ફરિયાદ નોંધી વ્યાજકોરો સામે કાયદેસરના પગલાં ભરવા આદેશ કર્યા હતા. છોટાઉદેપુર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજરને આ પ્રસંગે ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા વ્યાજકોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે લોકોને સમજ આપવામાં આવી હતી અને લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા હતા. તો બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા ઓછા દરે કેવી રીતે તમારી જરૂરિયાત મુજબની સરળતાથી લોન મેળવી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર પોલીસ મથકના અજય માસી, DYSP રવિરાજસિંહ પરમાર, છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા, હાજી ફારૂકભાઈ પોદા, જાહેરભાઈ મકરાણી, ચાર ભુજા સેવા ટ્રસ્ટના અગ્રણી સંજયભાઈ સોની, છોટાઉદેપુર શહેર ભાજપના અગ્રણી રાજુભાઈ અગ્રવાલ સહિતના નગર તાલુકાના રાજકીય સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રોલ રાજ્ય સરકાર અને માનનીય મુખ્યમંત્રી સાહેબ તરફથી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત આજે અમારા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રજાજનો સાથે વ્યાજ વટાવના આતંક સામે કોઈને પણ કોઈ ફરિયાદ રજૂઆત કરવી હોય તે બાબતે એક લોકસંવાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં SBIના બ્રાન્ચના હેડને પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા. પ્રજાજનોને સમજ આપવામાં આવી કે વ્યાજકોરોનો કોઈ પણ ત્રાસ હોય તો એ લોકો ફરિયાદ કરી શકે છે અને ઓછા વ્યાજની અને કાયદેસરની લોન લેવા માટે SBI જેવી બેંકમાં કઈ રીતે સરળતાથી લોન લઈ શકાય તેની સમજ આપવામાં આવી. જય હિન્દ. શહીદ સોમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.